नमस्कार मित्रों, धोरण छ विषय सामाजिक विज्ञान पाठ 17 जीवन निर्वाह। व्यक्तिना जीवन ऊपर आसपासनी बाबतों असर थाय छे। आपणी आसपास अनेक प्रकारनी जुदी जुदी भिन्नता जोवा मळे छे। ग्रामीण जीवननी सौथी महत्वनी बाबत कोई होय तो ते छे, तेओ ओछामां ओछी सुविधाओनो उपयोग करे छे। કારણ લોકો વિવિધ રીતે આર્થિક વ્યવસ્થા સાથે જોડાયેલા હોય છે। મોટે ભાગે લોકો ખેતીના કામ સાથે જોડાયેલા હોય છે। ગ્રામીણ જીવનમાં સ્થાનિક વ્યવસ્થા અને સ્થાનિક પર્યાવરણની વસ્તુઓ જીવનમાં સીધી અસર કરે છે। પર્યાવરણ સાથે જીવન નિર્વાહની વ્યવસ્થા એટલે ગામડાનું જીવન। ગામડાની વ્યક્તિઓના જીવન ઉપરાંત એમની સુવિધાઓ અને સમસ્યાઓ અંગે આપણે ચર્ચા કરીશું। આપણો દેશ ભારત અનેક વિવિધ અને અનોખી એકતા ધરાવે છે। આપણો દેશ ધર્મ, ભાષા, પ્રદેશ કે આર્થિક ભિન્નતા વચ્ચે અનોખી ઓળખ ધરાવે છે। આપણા દેશમાં 5000 કરતાં વધારે શહેર અને 27000 જેટલા નાના મોટા ગામના નગરો છે। આસપાસના ગામમાં રહેતા લોકો રોજગારી મેળવવા શહેરમાં જાય છે અને કેટલાક નગર કે શહેરોમાં બીજી અન્ય રાજ્યથી પણ લોકો આવે છે। આપણા દેશના નાગરિકોને દેશમાં કોઈ પણ રાજ્યમાં કઈ રાજ્યમાં જઈ શાંતિથી રહેવાનો અને વિકસવાનો અધિકાર મળેલો છે। શહેરમાં રહેનારા લોકો વિવિધ વ્યવસાય સાથે જોડાયેલા છે, કેટલાક એક કદાચ વધારે વ્યવસાય સાથે જોડાયેલા છે। આપણી આસપાસ અનેક લોકો આપણને જોવા મળે છે। દરેકને જીવન નિર્વાહ કરવા માટે આવકની જરૂર પડે છે। ઘરમાં પણ નોકરી ધંધો કે મજૂરી કામ કરી પૈસા આવે એવામાં પરિવાર જીવન નિર્વાહ કરે છે। ગામડાનું જીવન। બનાસકાંઠા જિલ્લાનું એક શહેર ડીસા, અહીંથી થોડે દૂર એક ગામ, ગામનું નામ રાણપુર। અહીં મોટે ભાગે સૌ ખેતીમાં જોડાયેલા છે। અહીં કોઈ ખેતી કરે છે, વળી કોઈ પશુપાલન, પોતાના ખેતરોમાં કામ કરતાં વધારાના સમયે ઓજારો બનાવે છે, કપડાં સીવાનું પણ કામ કરે છે। એક તો વળી ટ્રેક્ટર ચલાવે છે, જે બોલાવે એના ખેતરમાં ખેડવા જાય। ગામ નાનું પણ અહીં વાળ કપાવવા કે દાઢી કરાવવા શહેરમાં જવું પડે નહીં। અહીં નાની મોટી કેટલીક દુકાનો છે, દુકાનોમાં ચંપલ મળે અને કપડાં પણ મળે। જરૂર પડે તો ત્યાં તાવ સર્દીની દવા ગામની દુકાનમાં જ મળી જાય। આ ગામ અને આસપાસના ગામના સૌ બટાટા અને બાજરીની જ ખેતી કરે છે। ગામમાં દરજી મળે, સુથાર પણ મળે, હજામ અને લુવાર પણ ગામમાં જોવા મળે। આ બધા જ એમના વ્યવસાય સાથે ખેતી કે ખેતમજૂરી સાથે જોડાયેલા છે। ગામમાં એક જુવાનને થોડા સમય પહેલાં ચા નાસ્તા માટે એક દુકાન બનાવી। ગામના લોકો કરતાં અહીંથી પસાર થનાર વધારે સંખ્યામાં અહીં ચા નાસ્તો કરવા ઊભા રહે છે। કેટલાક ખેડૂતો અહીં બારેમાં શાકભાજીની ખેતી પણ કરે છે, કેટલાક ખેડૂતો દાડમની કે બીજા ફળની વાડી બનાવી છે। ફળ ફૂલ અને શાકભાજીની ખેતી કરનારા પણ આ ગામમાં જોવા મળે છે।